गुड मॉर्निंग विद्यार्थी मित्रों, वाणिज्य व्यवस्था और संचालन धोरण 11 प्रकरण 11 आंतरराष्ट्रीय व्यापार इंटरनेशनल ट्रेड। विद्यार्थी मित्रों, गई काले आपणे आंतरराष्ट्रीय व्यापार नो ख्याल अने एना महत्व विषेनी चर्चा करी हती। आजे आपणे निकास व्यापार माटेना प्रोत्साहनो एनी वात करीशुं। विद्यार्थी मित्रों, कोई पण देश में जरूरी अने अनिवार्य पैदाशोनी मांग सामे पुरवठो जाळवी राखवा, देशनी सुरक्षा माटे तथा तेना आर्थिक विकास माटे आयात करवी पड़े छे। आयाती पैदाशो अने सेवानी चुकवणी हूंडियामणमांथी करवी पड़े छे अने आ हूंडियामण मेळवा અને અર્થકારણની સ્થિરતા તેમજ સલામતી માટે નિકાસ કરવી પડે છે અને એના કારણે હુંડિયામણની કમાણી થાય છે। આ પરિસ્થિતિમાં દરેક દેશ નિકાસને પ્રોત્સાહન આપે છે। દેશમાંની પેદાશો વિદેશી આયાતકારોને, એટલે કે જે વિદેશમાં રહેતા લોકો વસ્તુઓને આયાત કરતા હોય, એમને સસ્તી ઊંચી ગુણવત્તાવાળી અને જ્યારે માંગે ત્યારે મળે તે માટે જે કોઈ પ્રોત્સાહનો નિકાસકારોને આપવામાં આવે તેને નિકાસ પ્રોત્સાહનો કહે છે। નિકાસ પ્રોત્સાહન આપવાની જવાબદારી મહદઅંશે, એટલે કે મોટા ભાગે સરકારની હોય છે। આવા પ્રોત્સાહનો સરકારી હોવાથી તેના માધ્યમો પણ સરકારી હોય છે। વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર નિકાસ પ્રોત્સાહનના જે જુદા જુદા માધ્યમો છે એ માધ્યમોની આકૃતિ જોઈ શકો છો, ચાર્ટ જોઈ શકો છો। એમાં પહેલું છે વેપારી સંધિઓ, બીજું છે નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર, ત્રીજું છે સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહન, ચોથું નાણાકીય સવલતો અને સેવાઓ, પાંચમું બિન આર્થિક સગવડો, છઠ્ઠું વિશિષ્ટ આર્થિક વિસ્તારો અને છેલ્લું છે નિકાસ પ્રક્રિયા વિસ્તારો। આમ આ જુદા જુદા પ્રકારના નિકાસ પ્રોત્સાહનના જે માધ્યમો છે એ માધ્યમોમાંથી આપણે આજે આપણે પહેલાં જે ચાર માધ્યમો છે એની ચર્ચા કરીશું। સૌથી પહેલાં આપણે વાત કરીએ વેપારી સંધિઓની। તો વેપારી સંધિઓના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે, એટલે કે નિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે। રાજકીય દ્રષ્ટિએ એકબીજાને અનુકૂળ હોય તેવા દેશોના રાજકારીઓ આ માધ્યમ દ્વારા વેપારી સંધિઓ કરે છે, એટલે કે વેપારી કરાર કરે છે। આ વેપારી સંધિ મુજબ, એટલે કે કરાર મુજબ, કોઈ એક અથવા વધારે દેશો અન્ય કોઈ એક કે વધારે દેશોની પેદાશ અને સેવાઓની આયાત કરશે અથવા તેને અગ્રિમતા આપશે એવો કરાર કરે છે। વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે એકબીજા દેશો નિકાસ પ્રોત્સાહન માટે આ રીતે અનેક પ્રકારની વેપારી સંધિઓ, એટલે કે વેપારી કરાર કરતા હોય છે। એટલે નિકાસ પ્રોત્સાહન માટેનું જે પહેલું માધ્યમ છે એ વેપારી સંધિઓ છે, વેપારી કરાર છે। ત્યાર પછી બીજું છે નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર। નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતરના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે। આ માધ્યમનો ખૂબ જ મોટા પ્રમાણમાં અને લાંબા સમયથી ઉપયોગ થાય છે અને આ માધ્યમ મુજબ નિકાસકારે નક્કી કરેલા દરે સીધું વળતર આપવું, એટલે જે નિકાસકાર હોય છે નિકાસકારને આયાતકાર તરફથી જે નક્કી થયેલું હોય નક્કી કરેલા દરથી એને વળતર આપવામાં આવે છે। બીજું છે નિકાસપાત્ર પેદાશો, એટલે કે જે વસ્તુઓની નિકાસ કરવામાં આવે, નિકાસપાત્ર જે પેદાશો છે એ પેદાશો પરના વેચાણવેરા સેલટેક્સ
અને આપકારી વેરા જેને આપણે ઓક્ટ્રોય કહીએ એ નહીં લેવા અથવા કે ઓછા કરવા અથવા ઓછા લેવા. તો નિકાસ પ્રોત્સાહન માટેનું આ એક બીજું માધ્યમ છે કે નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર, એમાં નિકાસપાત્ર જે પેદાશો છે એ પેદાશો પરના વેચાણ વેરા અને આપકારી વેરા નહીં લેવા અથવા ઓછા લેવામાં આવે. ત્રીજું છે નિકાસની આવકને સંપૂર્ણ કે અંશત આવકવેરામાંથી મુક્તિ આપવી. એટલે નિકાસ દ્વારા જે આવક થાય છે, આપણે જે વસ્તુ નિકાસ કરીએ છીએ, એક્સપોર્ટ કરીએ છીએ, એના દ્વારા જે આવક થાય છે નિકાસકારને, એ આવકને સંપૂર્ણપણે કે થોડે ઘણે અંશે એટલે કે અંશત આવકવેરામાંથી એને મુક્તિ આપવી, ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે. અને ચોથું છે નિકાસની પેદાશોનો કાચો માલ, અન્ય સાધનો અને વીજળી સસ્તા ભાવે આપી વગેરે જેવા ઉત્તેજન વર્તળો આપવામાં આવે છે. એટલે નિકાસ માટેની જે પેદાશો હોય એ પેદાશો માટેનું જે રો મટીરિયલ હોય છે, કાચો માલ હોય છે, કાચો માલ તેમજ બીજા સાધનો અને ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી સસ્તા ભાવે આપવી, જેનાથી ઉત્તેજન વર્તળ આપી શકાય. તો આ બીજું નિકાસ પ્રોત્સાહનનું માધ્યમ છે નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર, કે જેમાં કઈ કઈ રીતે તમે આ યોજના અનુસાર એને તમે પ્રોત્સાહન આપી શકો. ત્યાર પછી નંબર 3 છે સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહન. તો વિદ્યાર્થી મિત્રો, આ યોજનામાં નક્કી કરેલી રકમની અથવા નક્કી કરેલી પેદાશની નિકાસ કરવામાં આવે તો તેના બદલામાં મળેલા વિદેશી હુંડિયામણના નક્કી કરેલા પ્રમાણમાં આયાત કરવાનો હક આપવામાં આવે છે. અને નિકાસ ખાતરી આપવાના બદલામાં એક છે રાહત દરે જમીન પ્રાપ્ત કરી તેના ઉપર નિકાસપાત્ર પેદાશોનું ઉત્પાદન કરવું, એટલે સસ્તા ભાવથી રાહત દરથી જમીન પ્રાપ્ત કરવામાં આવે અને એના ઉપર જે વસ્તુઓ નિકાસને પાત્ર છે એ નિકાસપાત્ર વસ્તુઓ પેદાશોનું ઉત્પાદન કરવું. ત્યાર પછી બીજું છે કારખાના સ્થાપવાનો લાભ, એટલે નિકાસ પ્રોત્સાહનને નિકાસોને પ્રોત્સાહન મળે એટલા માટે કારખાના સ્થાપવા માટેનો લાભ પણ આ સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહન હેઠળ આપવામાં આવે છે. ત્રીજું છે કરવેરા અને અન્ય નિયંત્રણોમાંથી મુક્ત એવા મુક્ત વેપાર વિસ્તારમાં કારખાના ઊભા કરવાના બદલામાં બધી જ અથવા નક્કી કરેલા પ્રમાણમાં પેદાશો નિકાસ કરવી વગેરે પ્રોત્સાહનો પણ પૂરા પાડવામાં આવે છે. એટલે કે જે ટેક્સીસ છે, ટેક્સીસ અને અન્ય જે નિયંત્રણો હોય એ નિયંત્રણોમાંથી મુક્ત એવા મુક્ત વેપાર વિસ્તારની અંદર ફ્રી ટ્રેડ ઝોન, એમાં કારખાના ઊભા કરવામાં આવે અને એના બદલામાં બધી જ વસ્તુ અથવા નક્કી કરેલા પ્રમાણની અંદર પેદાશો ઉપર નિકાસ કરવી, આ પ્રકારના પ્રોત્સાહનો પણ આ નાણાકીય સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહન હેઠળ આપવામાં આવે છે. તો નિકાસ પ્રોત્સાહનોની આ ત્રીજી વાત થઈ સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહન. ત્યાર પછી 4 નંબર નાણાકીય સવલતો અને સેવાઓ. તો નાણાકીય સવલતો અને સેવાઓના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન પૂરા પાડવામાં આવે છે. નિકાસને જે પ્રોત્સાહન મળે એ માટે નાણાકીય સવલતો અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. દાખલા તરીકે નિકાસકારોને પેદાશની જે દિવસે નિકાસ કરે તે દિવસે બિલના નાણાં પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવી, એટલે નિકાસકાર જે દિવસે માલને નિકાસ કરે એ દિવસે તરત જ એને બિલના નાણાં પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા કરવી જેથી નિકાસને પ્રોત્સાહન મળી શકે એમ. ત્યાર પછી બીજું છે હુંડિયામણના દરના ફેરફાર સામે રક્ષણ આપવું. વિદ્યાર્થી મિત્રો, આપ સમજી શકો છો કે વિદેશી કરન્સી જે હોય છે એ કરન્સીની અંદર દિવસે દિવસે એના ભાવ બદલાતા હોય છે, આથી જે હુંડિયામણ દર છે એ હુંડિયામણના દરમાં ફેરફાર થતા હોય તો એની સામે નિકાસકારને રક્ષણ આપવું. ત્રીજું, આયાતકારને સરળતાથી માલ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા કરવી, જે
ઇમ્પોર્ટર છે, આયાતકાર છે કે જેઓ માલનો આયાત કરે છે, એમને સરળતાથી માલ મળી રહે, માલ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા પણ કરવામાં આવે છે. અને ચોથું છે, આયાતકારની નાણાકીય સદ્ધરતા તપાસીને, એની જે આર્થિક સ્થિતિ છે, નાણાકીય સદ્ધરતા છે એ તપાસીને તેના જામીન તરીકેની સેવા પૂરી પાડવી, આ બાબતોનો સમાવેશ નાણાકીય સવલતો અને સેવાઓના માધ્યમમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ નિકાસ પ્રોત્સાહનના જે જુદા જુદા માધ્યમો છે, એ માધ્યમો પૈકી ચાર માધ્યમોની આપણે વાત કરી. વેપારી સંધિઓ, નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર, ત્રીજું સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહનો, અને ચોથું નાણાકીય સવલતો અને સેવાઓ. તો આ થયા નિકાસ વેપાર માટેના પ્રથમ ચાર પ્રોત્સાહનો. આપણે અગાઉ ચાર્ટમાં જોયા એ મુજબ કુલ સાત માધ્યમો છે, એમાંથી ચાર માધ્યમોની વાત કરી. બાકીના ત્રણ માધ્યમોની વાત હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ.